હિંમતનગર ની હૃદય હોસ્પિટલમાં દર્દીના હૃદયમાં સ્ટેન્ડ મૂક્યા બાદ થોડાક જ સમયમાં દર્દીનું મોત થતા હોબાળો મચ્યો હતો। આ હોબાળાને પગલે હિંમતનગર ડિવિઝન પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને દર્દીનું ડોક્ટરની ભૂલથી મોત થયું હોવાનું ત્યાર હાજર લોકોનું કહેવું હતું અને આક્રોશ જોવા મળતો હતો। જો કે બાદમાં સમગ્ર મામલે સમાધાન થયું હતું। ઓકે, ફકીરભાઈ મંસૂરી જેવી 56 વર્ષ ઉંમર હતી। चार दिवस से छाती में दुखा बढ़तरा था जेना कारण शू कि आज अमे हृदय हॉस्पिटल में एडमिट कर पची समथिंग 10 वगे एडमिट किया से एक वगे जो एंजियोग्राफी करी तो बे नस में ब्लॉकेज होने पीछे जो बे नस में ब्लॉकेज था एम बे नस में एमने सांजे 5-6 स्टेन्ट मूक अमने पर जो स्टेन्ट मूक पीछे जयरे आईसीयू में शिफ्ट कराता कैथलेग में तरह सडनली एम बीपी घटी गयु बेचैनी थवा माँ परसेव थवा माँडियो પછી આપણે ચેકઅપ કર્યું કે એમનું કેમ બીપી ઘટે શું છે પણ હૃદયનું પંપિંગને બધું બરાબર હતું ધબકારા ઓછા થવા માંડ્યા હતા પણ હતા બરાબર પછી આપણે તરત જ બીપીની દવા ચાલુ કરી એમને વેન્ટિલેટર પર મૂક્યા હૃદયનું પંપિંગ એટલે કે સીપીઆર એડવાઇસીઆર પ્રમાણે ચાલુ કર્યું પણ એ ચાલુ કર્યું 1.25 કલાક સતત પ્રયત્નો કર્યા પણ પછી એમનું હૃદય જે એકવાર બંધ થયું પછી ચાલુ ના થઈ શક્યું પછી 1.25 કલાક પછી અમે એમને ડિક્લેર કરવા પડ્યા કે હવે હૃદય ચાલુ થતું નથી એટલે એના માટે જે કોઝ છે કે કેમ આ થયું એનું કારણ તો પોસ્ટમોર્ટમ પછી જ ખ્યાલ આવે પણ મે બી પોસિબલ છે કે ઘણીવાર પેટનું કોઈ ચાંદું હોય જેમ કે આવું એમ ચાર પહેલાં બી પેટની તકલીફ બધી ચાંદું ફાટે તો બી થઈ શકે કે સ્ટેન મૂક્યું ઘણીવાર શું છે કે ઇન્જેક્શન હૃદય પાટલું કરવાના તો એ વખતે બી આવું થઈ શકે બીજું કારણ એ બી છે કે ઘણીવાર કોઈ ઓપરેશન કરે ત્યારે હૃદય બેસી જતું હોય છે સડનલી એના કારણે કે ફરીથી એરેસ્ટ એટેક નહીં પણ એરેસ્ટ આવી શકે અને સડનલી જાન જઈ શકે એ પોસિબિલિટી બંને છે કે ત્રીજી બી કોઈ હોઈ શકે પણ એક્ઝેક્ટલી ખ્યાલ નથી પણ જે થયું એ સડનલી થયું છે એટલે આપણે જોઈએ સમય નથી શું નામ છે રાજેન્દ્ર પટેલ ડેગ્નેશ કાર્ડિયોલોજિસ્ટ હોસ્પિટલ